કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના ચાલતા કપરા સમયમાં રાંદેર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને એક માસ સુધી ચાલે તેવી 161 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના ચાલતા કપરા સમયમાં આજે સુરત બારપરા 84 માયાવંશી સમાજના પ્રમુખ અને લોકનાયક સાપ્તાહિક પત્રિકાના તંત્રી સમાજની સાથે સમાજની પડખે ઊભા રહેનારા એવા સામાજિક અગ્રણી શ્રી કાંતિભાઈ રાંદેરિયા તેમજ સમાજના આગેવાન શ્રી અશોકભાઈ કંથારિયા જગદીશભાઈ પરમાર દ્વારા રાંદેર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને એક માસ સુધી ચાલે તેવી 161 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોવિડ-19માં જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજે બે માસથી લોકો ઘરની બહાર નીકળતા નથી અને લોકડાઉનના પરિસ્થિતિની અંદર જેઓના ઘરે જેટલું અનાજ હતું એ અનાજ પણ પૂરું થઈ ગયું છે. રોજનું લોકો રોજનું કમાઈને રોજનું ખાય તેવી પરિસ્થિતિમાં એવા જરૂરિયાતમંદો જેઓને જેઓની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ બીજા રાઉન્ડનું વિતરણ છે. પહેલા રાઉન્ડમાં અમે વિતરણ કરી દીધું 125નું, રાઉન્ડનું 161માં અમે આવ્યા છે. આમ 1, 2, 3, 3 રાઉન્ડ સુધી અમે આ વિતરણ કરવાના છે. તેની અંદર અમારી સંસ્થા છે બારપાડા માયાવંશી સમાજ, સુરત બારપાડા માયાવંશી સમાજના નેજા હેઠળ એના પ્રમુખ તરીકે અને એના હોદ્દેદારો તરીકે અશોકભાઈ કંથારિયા છે, જસ્મીન મર્ચન્ટ છે, જગદીશભાઈ પરમાર છે, પ્રવીણભાઈ પરમાર છે, એવા લોકોના સહકારથી, શૈલેષભાઈ પરમાર છે, એવા લોકોના સહકારથી અમે આ કીટનું વિતરણ કરવા માટે આવ્યા છે. અને એ કીટનું વિતરણ એક માસ સુધી અનાજ પોતાના ઘરમાં ચાલે એ રીતે અમે ચોખા, દાળ, ઘઉંનો લોટ, તેલ, જીવન જરૂરિયાતની વસ્તુ જે છે એ જીવન જરૂરિયાતની વસ્તુ અમે આજે વિતરણ કરીએ છીએ. અને એ વિતરણનો લાભ જરૂરિયાતમંદો જે લોકોને પૂરેપૂરી જરૂરિયાત છે અને એ જરૂરિયાતના બેઝ પર અમે આજે આ વિતરણ કરવા માટે જઈ રહ્યા છે. અને અહીંયા બધા જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ બી અહીંયા એકત્ર થયા છે. એ બેઝ પર કે લોકડાઉનની પરિસ્થિતિનો નિયમને આધીન રહીને બધાએ ભેગા થવાનું નથી. એ 10-11 મીટરની રેન્જની ઉપર એકત્ર થઈને એક એક વ્યક્તિઓને અમે આ વિતરણની પરિસ્થિતિમાં અમે કીટ આપવા માટે જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે શ્રી કાંતિભાઈ રાંદેરિયા જોડે વાત કરી રહ્યા હતા, જે શહેરના ખૂબ નામાંકિત વ્યક્તિ છે, જેઓ લોકનાયક સાપ્તાહિક પત્રિકા પણ ચલાવે છે નિશુભ, અને સાથે સાથે તમે આપણે આપણી કીટ પણ જોઈ રહ્યા છે જે 161 કીટનું એમણે આયોજન કર્યું છે. અત્યારે શ્રી હેમંત આવી જા, આ બાજુ આવી જા, તું લેટો લે. એ પછી શ્રી કાંતિભાઈ અત્યારે કીટ વિતરણ કરી રહ્યા છે અને સાથે સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરી રહ્યા છે, કોઈ એકબીજા સાથે પાસે ઊભા નથી. બ્યુરો રિપોર્ટ, સુરત.